આણંદ કલેક્ટર હનીટ્રપ કેસમાં તપાસનો ધમધમાટ, આરોપીઓની જામીન અરજી ફગાવી, કરાયા જેલ હવાલે. આણંદ કલેક્ટર હનીટ્રપ કેસમાં તપાસ એજન્સીઓએ ધમધમાટ તેજ કર્યો છે. ત્રણેય આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી જેલ હવાલે કર્યા છે. આ પહેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂરા થતા હોય તેઓને આણંદ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ બાદ આરોપીઓને એલસીબી કચેરીએ લવાયા હતા તથા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. આરોપી જેડી પટેલ અને હરીશ ચાવડાને આણંદ સબજેલમાં મોકલવામાં આવ્યા, જ્યારે આરોપી અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસને બિલોદરા જેલ ખસેડાયા છે. આ પહેલા કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. પોલીસ હવે આરોપીઓએ કેવી રીતે સમગ્ર ટ્રેપ ગોઠવી હતી તેની તપાસ કરશે, જે મામલે આગામી દિવસોમાં મોટા ધડાકા થઈ શકે છે. અમદાવાદમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો બન્યો. સાયબર ક્રાઇમની ટીમે હરિયાણાથી આરોપી પકડ્યો. ઓનલાઈન ટિકિટ બુક કરાવી અને પછી આચરી છેતરપિંડી. યુટ્યુબના વિડીયો દ્વારા હેકર્સ બનેલા યુવકે ટ્રાવેલ એજન્સીના માલિકને આ રીતે લગાવ્યો ચૂનો. જોકે આ મહાશયની છેતરપિંડી બહુ લાંબી ન ચાલી અને સાયબર ક્રાઇમની ટીમે હરિયાણાથી આરોપીની ધરપકડ કરી લીધી. સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતો આરોપી અમર જગદીશ નાયક છે. મૂળ હરિયાણાના રહેવાસી આ ભેજાબાજે અમદાવાદના ટ્રાવેલ કંપનીના માલિકને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો. આરોપી અમરે ટ્રાવેલ્સ કંપનીના વેપારીની વેબસાઇટ હેક કરીને ઓનલાઈન એર ટિકિટ, હોટેલ બુકિંગ, બસ બુકિંગ, મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ અને ગિફ્ટ વાઉચરનું ઓનલાઈન બુકિંગ કરી 7,35,000ની છેતરપિંડી આચરી હતી. 21 વર્ષના આ હેકર્સે વેબસાઇટ હેક કરીને ઓનલાઈન બુકિંગ કરીને કંપનીના ખાતામાં માત્ર 1-1.5 રૂપિયો જમા કરતો અને બાકીના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઈ આચરતો. આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે. ચંદ્રયાન 3માં અમદાવાદના ઇસરોનું મહત્વનું યોગદાન છે. 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન 3માં મહત્વનું કામ કર્યું. ભારતનું મહામિશન ચંદ્રયાન 3 સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન 3 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાન 3માં અમદાવાદ સેક ઇસરોનું મહત્વપૂર્ણ યોગદાન છે. 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન 3માં મહત્વનું કામ કર્યું છે. ચંદ્રયાન 3માં લગાવેલા લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એડવાઇઝ કેમેરા અમદાવાદ ઇસરો સેન્ટરમાં તૈયાર કરાયા છે. લેન્ડિંગમાં પાયારૂપ ભૂમિકા ભજવશે. આ કેમેરા વિક્રમ લેન્ડરનું હૃદય કહેવાય તો ખોટું નથી. આ કેમેરા લેન્ડિંગનો સમગ્ર ડેટા ઇસરોના મેઇન સેન્ટર સુધી પહોંચાડશે. જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી 7.5 કિલોમીટર દૂર રહેશે, ત્યારે ચંદ્રની જમીન પરનો તમામ ડેટા એકત્રિત કરી પૃથ્વી સુધી પહોંચાડશે. આ ડેટા એકત્રિત કરવાની કામગીરી કા બેન્ડ રડાર સિસ્ટમ કરશે. ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ માટે સૂર્યોદયનો સમય નક્કી કરાયો છે. 23 ઓગસ્ટે સાંજે 6:04 ચંદ્રયાન લેન્ડ કરવાનું છે, ત્યારે ચંદ્ર પર સૂર્યોદય થાય છે. રણપ્રદેશ કચ્છમાં જોવા મળી લીલોતરી. કચ્છનો બન્ની વિસ્તાર બન્યો હરિયાળો. સરહદી જિલ્લા કચ્છમાં માત્ર રણ, દરિયો અને ડુંગર એક સાથે જોવા મળે છે. પ્રાકૃતિક વિવિધતા ધરાવતા આ જિલ્લાનો બન્ની વિસ્તાર ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો. ચોમાસા દરમિયાન કચ્છના બન્ની વિસ્તારમાં ઘાસનું ભરપૂર વાવેતર થતા સર્વત્ર હરિયાળી છવાય છે. એશિયાની સર્વશ્રેષ્ઠ ઘાસિયા ભૂમિ બની ગ્રાસલેન્ડમાં લાખો કિલો ઘાસનું ઉત્પાદન થાય છે. બન્ની ગ્રાસલેન્ડ જેવો પ્રદેશ ક્યાંય નથી. અહીં 56 પ્રકારના ઘાસોનું ઉત્પાદન કરવામાં આવે છે. સમગ્ર એશિયામાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બન્નીના ઘાસિયા મેદાનો ચાલુ સિઝનમાં સારા વરસાદને પગલે ભારે હરિયાભર્યા બન્યા છે. આગામી સમયમાં બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા ઘાસ કાપણી કામગીરી શરૂ કરવામાં આવશે. ઉનાળામાં રણ જેવો જ લાગતો આ સૂકો પ્રદેશ ચોમાસામાં સારા વરસાદને કારણે જાણે લીલી ચાદર ઉઠી હોય તેવા આકાશી દ્રશ્યો સર્જાય. વન વિભાગ દ્વારા બન્નીના ઘાસિયા મેદાનમાં ચોમાસા પૂર્વે ઘાસનું વાવેતર કરવામાં આવે છે. ચોમાસામાં સારો વરસાદ વરસતા આ ઘાસિયા મેદાનમાં દર વર્ષે લાખો કિલો ઘાસનું ઉત્પાદન થાય છે. ગત વર્ષે પણ સારા વરસાદને કારણે બન્નીના ઘાસિયા મેદાનમાં લાખો કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન થયું હતું. ગત વર્ષે 8,00,000 કિલોગ્રામ ઘાસ વન વિભાગ દ્વારા સરકારી ગોડાઉનમાં સાચવવામાં આવ્યું હતું. લગભગ 20,00,000 કિલો જેટલું ઘાસ આસપાસના ગ્રામજનોને આપવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે બન્નીમાં 1,300 હેક્ટર વિસ્તારમાં ઘાસનું રેસ્ટોરેશન કરવામાં આવ્યું છે.
पावागढ़ डूंगर पर वादळ उतरी आव्या। वहेली सवारे जोवा मळ्यो आहलादक नजारो। धुम्मसथी घेरायेलो डूंगर, वादळो वच्चे घेरायेलुं मंदिर। आ दृश्यो शिमला मनालीना नथी, परंतु पंचमहाल जिल्लामां आवेला आपणा पावागढ़ना छे। यात्राधाम पावागढ़मां वहेली सवारे हिल स्टेशन जेवो आहलादक नजारो जोवा मळ्यो। वहेली सवारे वादळो जाणे धरती पर उतरी आव्या होय एवो नजारो जोवा मळ्यो। માતાજીનું નિજ મંદિર ચારે કોર વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું। ધુમ્મસ એટલું હતું કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ। પાવાગઢ ડુંગરની સીડીઓમાં 10 મીટર દૂર કશું દેખાતું જ ન હતું। શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા, ત્યારે આવા મનમોહક વાતાવરણમાં ભક્તોએ મહાકાળી માતાજીની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો। રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ભાજપ મહિલા મોરચાની બહેનો પણ રક્ષાબંધન સપ્તાહની ઉજવણી કરી રહી છે। રાજ્યના દરેક બૂથ પર ભાજપ મહિલા મોરચાની બહેનોએ સ્વયં રાખડી બનાવી પ્રધાનમંત્રી મોદીને મોકલી આપશે। પીએમ મોદીના 73મા જન્મદિવસ પર 73,000થી વધુ રક્ષાસૂત્ર ગુજરાત ભાજપની મહિલા કાર્યકરો તૈયાર કરી મોકલશે। સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રાખડી બાંધી ઉજવણી કરાશે। આ સપ્તાહમાં બહેનો વૃક્ષોને પણ રાખડી બાંધી તેમના જતન માટે સંકલ્પ કરશે। આ સાથે જ રાજ્યના સરહદી વિસ્તારોમાં દેશની સુરક્ષા કરતા જવાનોને પણ રાખડી બાંધી તેમની રક્ષાની કામના કરે તેવું આયોજન કરાયું છે। પંચમહાલ મોરવા હડફ નજીક જોરદાર અકસ્માત થયો। કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જી। વીજપોલ સાથે અથડાઈને કાર જાડીઓમાં ઘૂસી ગઈ। અકસ્માતમાં કારમાં સવાર મહિલાનું મોત થયું, જ્યારે કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। સુરેન્દ્રનગરમાં શારદા ગીતા વિદ્યાલયનો વિવાદ વકર્યો છે। વઢવાણ 80 ફૂટ રોડ પર શારદા ગીતા વિદ્યાલય વિવાદમાં છે। વિદ્યાર્થીઓને તિલક કરીને શાળામાં આવવા પર પ્રતિબંધિત રોષ છે। શાળાના મહિલા આચાર્યના વિરોધમાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી। વીએચપી અને બજરંગ દળના હોદ્દેદારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। શાળામાં મેદાનના અભાવ અને અપૂરતા શિક્ષકો મુદ્દે પણ કરાઈ રજૂઆત।